ગુજરાત પોતાના પરિશ્રમ કરવાની શક્તિ પ્રમાણિકતા કારણે ઘણા બધા ક્ષેત્રમાં મોખરે છે છે નંબર આ કારણે દુનિયા ગુજરાતને સન્માનની દ્રષ્ટિથી જુએ છે ઘણા માટે ગુજરાત પ્રેરણા સ્ત્રોત પણ છે પણ તમે સૌ જાણો છો કે જ્યાં સન્માન છે ત્યાં ટીકા અને ઈર્ષા પણ એને અવકાશ હોય છે છેલ્લા બે મહિનામાં ગુજરાત સરકારે જે વ્યવસ્થાઓ કરી એમાં આજ સુવ્યવસ્થા વ્યવસ્થા અને શું આયોજન જોવા મળ્યું જ્યારે હું આ કહું છું કે એસી ટકા નાગરિકોને બે મહિના સુધી વિના અમે અનાજ પૂરું પાડ્યું ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ વાત સામાન્ય લાગે છે પણ કોરોનાની મહામારી વચ્ચે મારી અપીલને માન આપીને હજારો લોકો ગુજરાતની સેવામાં જોડાઈ ગયા સત્તર હજાર સસ્તા અનાજની દુકાનો મારફત પાંચ કરોડ થી વધુ લોકોને અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી પાડી દૂધનું વિતરણ સુ સુવ્યવસ્થિત થયું સૌને દૂધ પ્રાપ્ત થયું પણ પશુપાલકો દૂધ ઉત્પાદકો એ પણ સચવાયા એ જ રીતે આપણે ગાય ભેંસ પ્રાણીઓ પણ સાચવ્યા જ્યારે આપણા સુધી ફળ શાકભાજી પહોંચ્યું તો આપણા ખેડૂતો પણ સચવાયા આ કામ માટે હું આપ સૌનો આભારી છું પંદર એપ્રિલથી તબક્કાવાર માર્કેટિંગ યાર્ડો શરૂ કરવામાં આવ્યા જેથી આપણા ખેડૂતો તેમની ખેત પેદાશને ત્યાં વેચી શકે મને જણાવતો આનંદ થાય છે કે અત્યાર સુધીમાં સિત્તેર લાખ ક્વિન્ટલ જેટલા ઘઉં રાયડા મગફળી એરેન્ડા સિત્તેર લાખ ક્વિન્ટલ સારા ભાવે એનું વેચાણ થઈ ચૂક્યું છે ખેડૂતોને પોતાની ખેત પેદાશો ઓછા ભાવે ન વેચવી પડે એટલે સરકારે ટેકાના ભાવથી એમની પડખે ઉભા રહ્યા દેશભરમાંથી લોકો રોજી રોટી માટે ગુજરાત આવે છે એમને રોજગાર મળે છે અને તેઓ ગુજરાતના વિકાસમાં પણ ફાળો આપે છે માટે પરપંથીઓ શ્રમિકો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન એના દ્વારા માન ભેર એમના વતન પણ મોકલાયા નેવું ટકા શ્રમિકોને અત્યાર સુધી પરત મોકલી દીધા છે લગભગ પંદર લાખથી વધુ સંખ્યામાં નવસોથી વધુ ટ્રેન દ્વારા મોકલા છે અને બાકીના દસ ટકા પણ શ્રમિકોને મોકલવાની કામગીરી ટૂંક સમયમાં પૂરી થશે વીસમી મેથી એસટી બસ સેવા શરૂ કરાઈ છે રિઝનલ છે છતાં પણ સાત દિવસમાં લગભગ ત્રણ લાખ લોકોએ મુસાફરી કરી ગુજરાતમાં ઉદ્યોગો પણ ફરીથી ધમધમતા થયા છે અત્યારે ગુજરાતમાં સાડા ત્રણ લાખ ઉદ્યોગો કાર્યરત છે જેમાં ત્રીસ લાખથી વધુ શ્રમિકો રોજી રોટી રોજગારી મેળવી રહ્યા છે ગુજરાતમાં હવે વીજ વપરાશ સામાન્ય કરતા બ્યાસી ટકાએ પહોંચ્યો છે મનરેગાના કાર્યક્રમ હેઠળ લગભગ નવ લાખથી વધુ ગામડાના શ્રમિકોને આજે રોટી આપણે મનરેગા દ્વારા આપી રહ્યા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઓગણીસ લાખ માનવ દિવસ એના આધારે એમનું કામનું સર્જન કરાયું છે આજે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ પેશન્ટની સંખ્યા છ હજાર છે જ્યાં એની સામે સાત હજાર એકસો સાડત્રીસ લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે સાજા થઈને ઘરે ગયા છે એટલે કે ગુજરાતમાં કોરોના પેશન્ટનો ડિસ્ચાર્જ રેટ લગભગ આપણે પચાસ ટકા પાસે પહોંચવા જઈ રહ્યા છીએ કોરોનાની સંખ્યા શા માટે વધે છે કયા કારણથી વધે છે તે સમગ્ર દુનિયામાં માણસ માત્રને એની સંક્રમણની બાકી સાયન્ટિફિકલી ખબર નથી માટે જ તો આપણે આને મહામારી કહીએ છીએ એક તો સંક્રમણનું વધવું એ કુદરતી આપત છે સરકાર આ પ્રકારને કઈ રીતે પહોંચી વળે છે કેવા પ્રકારની વ્યવસ્થા કરે છે એના ઉપરથી સરકારના કાર્યનું કાર્યનું આકલન થાય તો મારે એટલું જ કહેવું છે કે કોરોનાની આ મહામારી જે રીતે ગુજરાત સરકાર પહોંચી વળવા માટે સાડા છ કરોડ ગુજરાતીઓનો સાથ અને સહકારથી આપણે સંતોષજનક કામગીરી કરી છે જે શ્રેષ્ઠ થઈ શક્યું હતું એ બધું આપણે કર્યું છે અને હવે બે મહિનાના લોકડાઉન પછી પૂર્વ શરતોને નિયમોને આધીન છૂટછાટ પણ આપણે આપી છે એ વાતને પણ આજે નવ દિવસ થઈ ગયા છે આ નવ દિવસમાં સમગ્ર ગુજરાતમાં બધાએ સંયમ રાખ્યો છે સમજદારી પણ રાખી છે ઘરમાંથી બહાર નીકળતી વખતે બધાએ માસ્ક પહેર્યા સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું અને એ વાતનો પણ મને સંતોષ છે કે આપ બધા દરેક નિયમોનું પાલન કરો છો એટલે બધાને અભિનંદન આપું છું તમે બધાએ સાવચેતી રાખી હું હંમેશા કહું છું કે ડરવાની જરૂર નથી સાવચેતી રાખવાની આવશ્યકતા છે એમાં જ આપણી સુરક્ષા છે એમાં જ આપણી સલામતી છે હું આશા રાખું છું કે આગળના સમયમાં પણ ગુજરાતમાં આપણે અનુશાસન ડિસિપ્લિન અને સમગ્ર ભારતમાં મોસ્ટ ડિસિપ્લિન સ્ટેટ તરીકે આપણે ઉદાહરણ પૂરું પાડવું છે છેલ્લા બે મહિનામાં સરકાર ખરે પગે કામ કરી રહી છે જ્યાં સુધી કોરોનાનું કોઈ નિદાન ન આવે ત્યાં સુધી આપણે બધાએ બધી જ રીતે આ પડકારને પહોંચી વળવાનું છે છૂટછાટ શરતોને આધીન છે કારણ કે દરેક ગુજરાતીની સુરક્ષા અને સલામતીની પણ જવાબદારી છે બહાર નીકળવાનું થઈ રહ્યું છે પણ હજુ બધું નોર્મલ નથી થયું કોરોના છે હેતુથી બધા સતર્ક અને સજાગ રહે મોટે પાયે એક જન જાગૃતિ ફેલાય અને લોકો એ લક્ષ્યને પ્રાપ્ત કરવા ગુજરાત જીતશે કોરોના હારશે હું પણ કોરોના વોરિયર એ અભિયાનની આપણે શરૂઆત કરી જે એકવીસ મે ના રોજથી શરૂ થઈ આજે સત્યાવીસ મે ના રોજ સંપન્ન થયું છે પણ આ સામાજિક અભિયાનના બધા સંકલ્પોનું આપણે પાલન કરવાનું જ છે અને એ બાબતમાં હજી આપણે સંકલ્પબદ્ધ બનવાનું છે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પૂછ્યું કે સાહેબ આ બધું અમે જાણીએ છીએ તો અમારે આ અભિયાન કરવાની તમારે શું જરૂર હતી હા આપને બધાને ખબર છે એક કે વડીલો બાળકોનું વિશેષ ધ્યાન રાખવાનું છે માસ્ક વગર કારણ વગર બહાર નીકળવાનું નથી એકબીજાથી પાંચ છ ફૂટ દૂર ઊભું રહેવાનું છે પણ જરાક વિચાર કરો કે આમાં ક્યાંક ભૂલ થઈ જાય તો કેટલી મોટી કિંમત ચૂકવવી પડે આ સવાલ કોઈ એક બે વ્યક્તિનું નહીં સાડા છ કરોડ ગુજરાતીઓની સુરક્ષા અને સલામતીનો છે અને ગુજરાતે જે રીતે અભિયાનને સમર્થન આપ્યું છે હું આપ સૌનો આભારી છું આ અભિયાનને કારણે એક વિશેષ લોકજાગૃતિ ફેલાવવાને કારણે ગુજરાતમાં આપણે આ અભિયાનથી કોરોના સામે એક સજાગતાથી આપણે સુરક્ષા પ્રાપ્ત કરી શકીશું આ અભિયાન બે કરોડ નાગરિક સુધી પહોંચી શક્યું સોશિયલ મીડિયા વોટ્સએપ એસએમએસ એફએમ રેડિયો ન્યૂઝ ચેનલો વર્તમાનપત્રો એમ ઘણા બધા માધ્યમથી હું પણ કોરોના વોરિયરનો સંદેશો વહેતો થયો એફએમ રેડિયોના માધ્યમથી અસંખ્ય નાગરિકો સાથે સંવાદ થયો એમના સુધી હું પણ કોરોના વોરિયરનો સંદેશો પહોંચ્યો અને તેમના વિચારો મારા સુધી પહોંચ્યા દસ લાખથી વધુ લોકોના ફોન કરવામાં આવ્યા પંદર લાખ નાગરિકો સુધી વોટ્સએપથી સંપર્ક કરાયો ત્રીસ લાખ લોકો સુધી સોશિયલ મીડિયા અને પચાસ લાખથી વધુ લોકો સુધી ટેલિવિઝન અને વર્તમાનપત્રોના માધ્યમથી પહોંચ્યા સરકાર ચૂંટાયેલી પ્રતિનિધિ સામાજિક ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર વેપાર ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર એમ સમાજના લાખો લોકો થકી આ જનજાગૃતિના અભિયાનને સમર્થન મેળ્યું છે આપણા ગુજરાતના પ્રતિષ્ઠિત અને સન્માનીય આગેવાનોને મેં વિનંતી કરી હતી કે તેઓ મારા ફેસબુક પેજથી લાઈવ થાય અને આપણે સૌને માર્ગદર્શન આપે પૂજ્ય મોરારી બાપુએ રાજ યજ્ઞમાંથી પ્રેરણા લઈને આપણે પ્રજા સુ યજ્ઞની રીતે સહિયારો પ્રયાસ કરવાની વાત કરી ખૂબ સારી વાત લાગી ડૉક્ટર ગુણવંતભાઈ શાહે પણ તેમના સંબોધનમાં ચકલીએ જંગલમાં લાગેલી આગ બુજાવવા માટે કરેલા નાના પ્રયત્નો પૂરી નિષ્ઠાથી કર્યા તેનો પ્રેરણાત્મક કિસ્સો લોકો સમક્ષ રજૂ કર્યો અને કોરોનાની મહામારીમાંથી બહાર આવવા માટે દરેક વ્યક્તિના ફાળાના મહત્વને ઉજાગર કર્યું સંગઠિત તાકાતથી કોરોનાને ગુજરાતમાંથી મુક્ત કરવાની વાત કરી સંગીતકાર સચિન જીગરે પણ પોતાના સંગીતના માધ્યમોથી આપને સંદેશો આપ્યો યુવા અભિનેત્રી આરોહી પટેલે પણ ન્યૂ નોર્મલની વાત આપણી સામે મૂકી હવે જિંદગી પહેલાં જેવી નથી પહેલાં જે નોર્મલ હતું એ બદલાયું છે સાબુથી વારંવાર હાથ ધોવા માસ્ક પહેરવા દો ગજકી દૂરી જાળવવાનું આ બધું ન્યૂ નોર્મલ છે જયભાઈ વસાવડાએ પણ સરસ વાત કરી કે કોરોનાનો ઉપચાર એટલે આપણો આચાર એટલે આપણા વર્તનમાં પરિવર્તન એના સિવાય કોઈ છૂટકો જ નથી પૂજ્ય રમેશભાઈ ઓઝાએ પણ ખૂબ સારી વાત કરી કે દુઃખ પણ સૌનું હોય તો એ સહ્ય બની જાય છે એકબીજાનો આધાર રહે છે એકલો દુખી માણસ હોય તો હારી જાય છે અહીં તો આપણે સાડા છ કરોડ છીએ એકબીજાને સાથ આપીશું ઊભા થઈશું ઊભા કરીશું આ પડકારને પોચી વળીશું આપણા ગુજરાતના નામાંકિત કલાકારો પણ હું પણ કોરોના વોરિયર અભિયાનમાં જોડાયા છે શ્રી સારામભાઈ દવે શ્રી કીર્તિદાનભાઈ ગઢવી શ્રી ઓસ્માનભાઈ મીર શ્રી માયાભાઈ આહીર બેન ગીતાબેન રબારી ઐશ્વર્યાબેન મજબૂદાર આજે મારા ફેસબુક લાઈવ પરથી એમની કલા પ્રસ્તુતિ પણ આપણે સાંભળીશું મારા વાલા ભાઈઓ અને બહેનો આ જનજાગૃતિ અભિયાનને એનો એક જ સાર છે કે આપણે સૌએ કોરોના સાથે હજી થોડોક વખત જીવવાનું છે તો આપણે આપણી રોજિંદી જિંદગીમાં વર્તનમાં વ્યવહારમાં ફેરફારો કરવા પડે તો કરીએ એ પણ આપણા નિયંત્રણમાં છે તેમાં કોઈ ભૂલ ન કરીએ પોતાનું પોતાના પરિવારનું અને આપણા વાલા ગુજરાતનું ધ્યાન રાખીએ હું પણ કોરોના વોરિયરના સંકલ્પને રોજની જિંદગીમાં ઉતારીએ મને વિશ્વાસ છે ચોક્કસ હારશે કોરોના અને જીતી જશે ગુજરાત આપ સૌને મારા પ્રણામ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય